નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું શહેર. હું છું પંકજ. શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી, જે આવી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં કારંજ પોલીસ સ્ટેશને લોકોએ ઘેરાવ કર્યો છે. અમદાવાદના આ દ્રશ્યો છે. કાળી પટ્ટી પહેરીને લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે. પોલીસમાં ચુસ્ત કાફલો ગોઠવી દેવાયો છે. વીએસ હોસ્પિટલના બચાવમાં કરાયેલા દેખાવ મામલે ફરિયાદ થઈ હતી અને ફાંસીનો ફંદો લગાવીને અહીંયા વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને આ તમામ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. અને ભાજપ જોર ઉપર, પોલીસના દબ ઉપર આ રીતે લોકોની માંગણી રજૂઆત કરવા જતી નથી. આજે જે રીતે રાજ ચાલે છે, પોલીસ દમનનું રાજ ચાલી રહ્યું છે. આજ ભારતીય જનતા પાર્ટી તમામ ક્ષેત્ર નિષ્ફળ ગઈ છે એ હું ચોક્કસપણે કહું છું. અને કારંજ પોલીસ સ્ટેશનને ઘેરતી કોંગ્રેસ અને અહીંયા આગળ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત. પોલીસ દમન કરતી હોવાનો આરોપ લગાવ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓએ. મહિલા કાર્યકર્તાઓ પણ રસ્તા પર આવી છે અને વીએસ હોસ્પિટલને જે મુદ્દો છે, વીએસ હોસ્પિટલ બચાવો નહીં તો અમને ફાંસીએ ચડાવો, આ અંગેનો એક મુદ્દો છે તેઓ લઈને આજે રસ્તા પર ઉતર્યા હતા. ત્યારે આ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસનો ચુસ્ત કાફલો અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વીએસ હોસ્પિટલ બચાવો અભિયાન આજે છેડવામાં આવ્યું છે, જેને લઈને 27 ડિસેમ્બરના રોજ કોંગ્રેસે એએમસી બહાર દેખાવો પણ કર્યા હતા અને આ મામલે પોલીસમાં ફરિયાદ થઈ હતી. કેસ થયાના વિરોધમાં એક વખત કોંગ્રેસ આકરા પાણીએ દેખાઈ રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ એએમસીની બહાર ફરી એકવાર સૂત્રોચ્ચાર કર્યા અને હંગામો મચાવ્યો. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફાંસીનો ફંદો પોતાના ગળામાં લટકાવીને વિરોધ કર્યો હતો. એમસીએ વીએસ હોસ્પિટલમાં 1200 બેડની જગ્યાએ 500 બેડ કરવાનો જે નિર્ણય લીધો છે તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ વિફર્યા છે અને આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વીએસ હોસ્પિટલને કોઈ પણ ભોગે બચાવવી જોઈએ અને અત્યારે જે રીતે ડોક્ટરોની અછત હોય છે અને અંદર પથારીમાં 1200 પથારી છે, જે વધારવાનો નિર્ણય લેવો જોઈએ એની જગ્યાએ ઘટાડવાનો જે નિર્ણય લીધો છે આ બિલકુલ અયોગ્ય છે. અમદાવાદની ગરીબ જનતા માટે પણ આ એક આકરો નિર્ણય લીધો છે, જે ખૂબ જ ખોટો નિર્ણય છે. આ પાછો લેવો જોઈએ એવી કોંગ્રેસની માંગણી છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે અહીંયા વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ પણ પહોંચી હતી. હાલ વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાયા છે. પ્રણવ, અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી રહી છે, પોલીસનો જંગી કાફલો દેખાઈ રહ્યો છે, હાલ પરિસ્થિતિ શું છે? કાર્યકર્તાઓ લાલધોરિયા ખાતે એકત્ર થયા હતા. મોટી સંખ્યામાં પોલીસ પોલીસ છાવણીમાં સમગ્ર વિસ્તારને ફરી દેવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મહિલાના કાર્યકર્તાઓ અને સાથે જ બોર્ડના તમામ પ્રમુખો જોડાયા હતા અને જે વિરોધ છે તે કર્યા છે. પોલીસે કાર્યકર્તાઓ સૌથી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસે તમામ રાખેલી બસો છે, 3 બસો અટકાયેલી, તમામ બસો નથી ભરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ દ્વારા પણ અટકાયત કરવામાં આવી છે. વિરોધ જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ દેખાઈ રહ્યા છે કે વિરોધ થઈ રહ્યો છે, તે વિરોધ થઈ રહ્યો છે. તેના તમામ ધારાસભ્યો સામે કહી શકે, પરંતુ અહીં પોલીસ દ્વારા કોણખરાની બહાર જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીં ચોક્કસ પંકજ દર્શાયા હતા. જી પ્રણવ, કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે તેમને વિરોધ પણ કરવા દેવામાં નથી આવી રહ્યો અને તેમની જે મુખ્ય માંગણી છે એ વીએસ હોસ્પિટલ લઈને છે. આ અંગે કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ જવાબ મળ્યો હતો? જી, હજી કોઈ કોર્પોરેશન તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની સત્તાવાર જવાબ આપવામાં નથી આવ્યો.
તેને લઈને જ કોંગ્રેસ નું કેવું છે કે મેં સત્તાવાળી એક પ્રેસ કોન્ફરન્સ કરે અને જે નવી હોસ્પિટલ છે, નવી હોસ્પિટલની જે વાત છે તે નવી હોસ્પિટલના નિયમો છે તે જાહેર કરે અને ફી છે તે પણ જાહેર કરે, પરંતુ સત્તાની તરફથી પણ કોઈ પણ સત્તાવાર નિવેદન છે તે નથી આપવામાં આવ્યું. તેને લઈને જ આ વિરોધ છે દેખાઈ રહ્યો હતો પંકજ, અને તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓની અહીં અટકાયત સ્પષ્ટપણે અહીં જે દેખાઈ રહી છે કે કરવામાં આવી રહી છે. એ પંકજ પ્રણવ કેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે? પંકજ 100 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં જે પોલીસનો કાફલો છે તે પાકલો અહીં ગોઠવવામાં આવ્યો હતો અને સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આવ્યા હતા. ભલે તમામ લોકો ફાંસીના માજરા સાથે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અહીં આવ્યા હતા અને પોતાનો જે વિરોધ છે કરાવ્યો હતો. આપ જોઈ શકો છો કે તમામ જે પોલીસના અધિકારીઓ પણ અહીં દેખાતા હતા અને તમામ લોકો જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં અહીં પોલીસ પણ હતી અને સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હતા અને તેને લઈને જ આ વિરોધ છે, અહીં જે વિરોધ ઇમરાન ખેડાવાલાએ પણ પીએમ ને પત્ર લખ્યો હતો. આખી આ વાત કેવી રીતે સામે આવી હતી? હજી તમામ કહી શકાય કે પીએમ સુધી આ પત્ર લખવામાં આવ્યો લખવામાં આવ્યો હતો અને તે પત્ર દ્વારા જ આજે વિરોધ છે તે વિરોધ કરવામાં આવ્યો હતો અને સાથે જ બીએસટી જે પથારીઓ છે, જે પથારીઓ ઓછી કરવામાં આવી છે, જે 500 પથારી છે તેનો અહીંયા વિરોધ થઈ રહ્યો હતો અને સાથે જ તે વિરોધના પગલે જ કાઉન્સિલર પર જોડાયા છે. વાત કરશું કાઉન્સિલર સાથે કે શું હતો વિરોધ આપનો, આપે જે વિરોધ કર્યો શા માટે વિરોધ કરવો પડતો હતો? આજે 1150 જેવી પધારી છે અમારી વીએસ હોસ્પિટલની, ગરીબોની છે, ગરીબોના અધિકાર માટે અમે લડી રહ્યા છે. જ્યારે ભજનદળના કાર્યકરો, વીએચપીના કાર્યકરો તલવાર અને ત્રિશુલ લઈને રોડ ઉપર નીકળતો છે ત્યારે આ પોલીસની આંખો બંધ થઈ જાય છે? કેમ એમને નથી પકડતા? અમે ગરીબોના સન્માનમાં, ગરીબોના માનમાં વીએસ હોસ્પિટલ સામે અન્યાય સામે અમે લડત લડી રહ્યા છે. અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના લોકો ડરી ગયા છે એટલે પોલીસને આગળ કરી રહ્યા છે, અમને ડરવા માંગે છે. કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસ નો વિરોધ કરવાનું અનોખો કારણ થશે, કેમ કે અમે કાળા બલૂન ઉડાડીશું, કાળા પતંગ ઉડાડીશું અને જેમ અમારા નેતાઓએ કીધું છે એવું ઉગ્ર આંદોલન અમે ચાલુ જ રાખીશું, કેમ કે આ ચોકીદાર ચોર છે અને ભાજપ ચોર છે. વિરોધ કરવામાં આવશે, આજે વિરોધ કરવા જઈએ કોંગ્રેસ કાર્યકર્તા અટકાયત કરવામાં આવી છે તમારા નેતાઓની. અમે શાંતિપૂર્વક આનો વિરોધ કરતા હતા તો બી 4 દિવસ અગાઉના કાર્યક્રમમાં આ લોકોએ અમારી વિરોધ કોર્પોરેશનમાં તોડફોડ ને એનો કાર્યક્રમ કરવા, આજે બી તમે જોયું હશે મીડિયા દ્વારા બધા રીતે આ લોકોએ પોલીસને આગળ કરી, જાણે આતંકવાદીઓ અહીંયા આવેલા હોય. અમે શાંતિપૂર્ણ રીતે અમે એરેસ્ટ થવા જઈ રહ્યા હતા ત્યારે આ લોકોએ પોલીસનો દમનો સદુપયોગ કર્યો છે. સામાન્ય પોલીસ પ્રવેશ છતાં તમારી અટકાયત કરવામાં આવી છે? પોલીસ આપણે અમદાવાદ શહેર કોંગ્રેસ ઓફિસ એવી રીતે ગોઠવાઈ ગઈ પોલીસ, એવી રીતે કે આતંકવાદીઓને ઘેરવામાં આવે. અમે શાંતિપૂર્વક આંદોલન કરતા હતા અને શાંતિપૂર્વક અમે એરેસ્ટ કરવા અમે પોતે જતા હતા અને પોલીસ અહીંયા જપા શાંતિપૂર્વક અહીંયા પંખ દેખાય એરેસ્ટ કરવામાં આવ્યા હતા. મહિલાઓ પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે, વાત થોડો પ્રયાસ કરશું. તમારી અટકાયત કરવામાં આવી છે, બધા કાર્યકર્તાઓને શું કહેશો? અમારી અટકાયત કરવામાં આવી છે એ સાવ ખોટી છે. અમે ગરીબોની જીવાદોરી સમાન વાડીલાલ હોસ્પિટલને બચાવવા માટેને આ ઝુંબેશ ચલાવી છે. તો વાડીલાલ હોસ્પિટલ જે પહેલાં ચાલતી હતી એ રીતે ચાલે તો અમને કંઈ જ વાંધો નથી, એનું ખાનગીકરણ અટકાવવા માટે અમે આ પગલું ભર્યું છે. ચોક્કસ બીજા પણ મહિલા કાઉન્સિલરો પણ જોડાયા છે. તમારો વિરોધ છે, તમારી મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી, કેવું લાગે? બહુ જ અજબ લાગે છે કે જ્યારે અમે પોતે સામેથી અમારી ધરપકડ, અમારા માટે જે વોરંટો કાઢવામાં આવે છે અમે સામેથી જઈ રહ્યા છીએ ત્યારે પણ અમને ચેનથી અમારે અમારી રીતે જવા નથી દેવામાં આવતું અને અમે અમને આંદોલન કરીએ છીએ તો વીએસ ને બચાવવા માટે કરીએ છીએ. શા માટે આટલું બધું અમારી ઉપર રોકવામાં આવે છે? એકવાર પહેલા તમે જ્યારે અમારા ઉપર કેસ કરી ચૂક્યા છો તો વારે ઘડીએ ધરપકડ કરવાનો કોઈ કારણ જ નથી. અમે અહીંયાથી શાંતિપૂર્વક નીકળી રહ્યા છીએ તોય અમારી ઉપર દંડા મારવામાં આવે છે, મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવે છે, આ કોઈ સારી બાબત નથી. ચોક્કસ અહીંથી પંકજ કહેવામાં આવ્યું છે, મહિલા કાર્યકર્તાઓ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સીધો આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા જે અટકાયત કરવામાં આવી છે તે અસહનીય છે, કારણ કે તમામ લોકો શાંતિપૂર્વક રીતે જવા હતા પરંતુ તેમાં તમામ લોકોને અટકાયત કરી લેવામાં આવ્યું છે. પંકજ, પરંતુ ચોક્કસ મને કે વીએસનો જે મુદ્દો છે તે ગરમ રહ્યો છે અને પહેલાં પણ 3 દિવસ પહેલાં જે ઘટના બની હતી કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં ઘસી આવ્યા હતા અને જે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તે સમયે જ પોલીસ કમિશનર દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું અને સાથે જ જ્યારે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગયા હતા ત્યારે બે પોલીસ સ્ટેશનની અંદર કારણ પોલીસ
સ્ટેશન અને ગાયકવાડ પોલીસ સ્ટેશન ની અંદર આ ફરિયાદ છે નોંધાવવામાં આવી હતી. તેને લઈને તમામ કોર્સના ચાર ધારાસભ્યો 70 થી વધુ જે કાર્યકર્તાઓ છે તમામ સામે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જી પ્રણવ, જે મૂળ ખાનગીકરણની જે વાત થઈ રહી છે, હોસ્પિટલમાં જે 1200 બેડ છે તેને લઈને માત્ર 500 બેડ જ હવે કરવામાં આવશે, તો શું એ બાકીના જે બેડ છે એ નવી વીએસ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાના છે, તેનો આ વિરોધ છે? અને ત્યાં જો ટ્રાન્સફર કરે છે તો આમ જનતાને તેનાથી શું નુકસાન થઈ રહ્યું છે? આ પંકજ, સવાલ એ છે કે જ્યારે વીએસ હોસ્પિટલ કેમ્પસ છે જેમાં માત્ર ગુજરાત નહીં પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાનથી પણ લોકો સારવાર લેવા આવતા હોય છે, આ ગરીબોની હોસ્પિટલ માનવામાં આવે છે. સરદાર પટેલે આ હોસ્પિટલની સ્થાપના કરી હતી અને એ સમયે અમદાવાદના જે શ્રેષ્ઠીઓ હતા તેના પૈસાથી આ દાનથી આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. 120 બેડની હોસ્પિટલ શરૂઆત થઈ, તે બાદ આ 1200 બેડ સુધી આ હોસ્પિટલ પહોંચી હતી. તેને લઈને તેમાં મેડિકલ કોલેજની જે કહી શકાય કે પરમિશનો પણ મળી હતી, મેડિકલ કોલેજની સીટો પણ વધી હતી. પરંતુ જ્યારે નવી હોસ્પિટલ કેમ્પસમાં બની રહી છે તેનો ખર્ચ પંખ છે 650 કરોડ રૂપિયા. તેનું ઓપનિંગ જે છે, ઉદઘાટન છે, ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. આવનારા મહિનામાં જાન્યુઆરી મહિનાની 17 જાન્યુઆરીએ જ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તે પહેલાં જ આ વિવાદનો મતપૂળો છે વધુ છેડાયો છે. અને સૌથી મોટી પંકજ અહીં એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે જે વીએસ હોસ્પિટલની જે 1200 પથારીઓ હતી તે 1200 પથારીઓમાંથી માત્ર 500 પથારીઓ જે છે તે હોસ્પિટલને આપવામાં આવ્યું છે. વીએસને બીજી જે પથારીઓ છે તે નવી જે હોસ્પિટલ છે, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ જે બનાવવામાં આવ્યું છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, તેમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. તેનો કોંગ્રેસ પક્ષ અહીં વિરોધ કરી રહ્યો છે. પરંતુ સત્તાધીશોનું કહેવું છે કે જે બહુમતી ટ્રસ્ટીઓ મંડળની મળી હતી તેમાં બહુમતીના ઠરાવ કરવામાં આવ્યો છે અને કોઈપણ નિયમ વિરુદ્ધ પાર્ટીએ કામ નથી કર્યું અને સત્તાધીશો પણ વિરોધ કામ નથી કર્યું તે પ્રકારની પણ અહીંયા વાત. તેમ છતાં પણ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. સત્તાધીશો કહી રહ્યા છે કે કોઈપણ નિયમોનો ભંગ છે, તે નિયમોનો ભંગ અહીં કરવામાં નથી આવ્યો અને જે નિયમ છે નિયમ અનુસાર જ આ સમગ્ર જે મેટ છે મેટની રચના કરવામાં આવી છે. જી પ્રણવ, જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે ખાનગીકરણ થઈ રહ્યું છે અને જે નવી હોસ્પિટલ બની રહી છે તેના કોઈ નિયમો જાહેર નથી કરવામાં આવ્યા કે કેટલા રૂપિયામાં પથારી છે એ આમ જનતાને મળવાની છે, કારણ કે ત્યાં ફ્રીમાં હતી, આ મામલાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે? હા જી પંકજ, ચોક્કસ આ જે સમગ્ર મુદ્દો હતો તે મુદ્દાને લઈને આજે કોંગ્રેસના ધારાસભ્યો છે તેઓ વડાપ્રધાનને પણ પત્ર લખ્યો હતો, સીએમને પણ પત્ર લખ્યો હતો અને સ્પષ્ટપણે કહ્યું હતું કે જે નિયમો બનાવવામાં આવે છે, વીએસની જો વાત કરું તો માત્ર 10 રૂપિયાની ચોપડી કાઢીને દર્દીને જે પ્રવેશ અપાતો હોય છે, પરંતુ અહીં જે નવી હોસ્પિટલ છે તેમાં કોઈપણ પ્રકારનો દર નક્કી કરવામાં નથી આવ્યો. અને જે કોંગ્રેસ કહી રહી છે અને કોંગ્રેસનો જે આક્ષેપ છે તેમાં કહેવામાં આવ્યું છે કે 300 રૂપિયાનો ચાર્જ લેવામાં આવી રહેશે, કારણ કે 10 રૂપિયા ક્યાં અને 300 રૂપિયા કે 300 ગણો વધારો અહીં કરવામાં આવ્યો છે તે પ્રકારનો વિરોધ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. ત્યારે સત્તાધીશોનું આ પ્રકારે કોઈપણ પ્રકારનું મૌન છે, કોઈપણ પ્રકારની સ્પષ્ટતા નથી કરી રહ્યા કે કયા કેટલો ભાવ રાખવામાં આવશે, આ તે એક મુદ્દો છે. સૌથી મોટી વાત એ છે, બાજી સૌથી મોટી વાત એ પંકજ આવે છે કે વીએસ હોસ્પિટલમાં જે પથારીઓ છે 1200 તેને લઈને મેડિકલ કોલેજની જે કંઈ પરમિશન મળી છે, મેડિકલ કોલેજમાં સીટોનો વધારો થયો છે, તે સીટો તમામ ટ્રાન્સફર થશે, તે કોના તરફ જશે, વીએસનો જે સ્ટાફ છે તેની ભરતી કોણ કરશે, અથવા તે જે વીએસ હોસ્પિટલના જે પગાર જે ચૂકવાય છે તે પગાર કોણ ચૂકવશે, આ તમામ પ્રશ્નો ઉભા રહ્યા છે. તેને લઈને કોંગ્રેસ વિરોધ કરે છે. સાથે સત્તાધીશોનું કહેવું છે કે આ તમામનું મેન્ટેનન્સ છે વીએસ હોસ્પિટલ જે સોરી જે મેટ છે તે મેટ કરશે અને જેનો ખર્ચો પણ છે કોર્પોરેશન આપશે અને સાથે જ રાજ્ય સરકાર પણ આમાં કંઈક ગ્રાન્ટો આપશે. તેને લઈને 600 કરોડની આ જે હોસ્પિટલ છે તે તૈયાર કરવામાં આવી છે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે વીએસ હોસ્પિટલની બહાર અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં દેખાવો કરવા માટે પહોંચ્યા હતા, વિરોધ કરવા પહોંચ્યા હતા, ત્યારે તે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. મૂળ વાત એ હતી કે વીએસ હોસ્પિટલમાં જે ખાનગીકરણ થઈ રહ્યું છે આ મુદ્દાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે અને 1200 પથારીને બદલે 500 પથારી કરવાનો જે નિર્ણય છે એ પરત લેવામાં આવે એવી માગણી કરે છે. ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થયા છે અને જે રીતે ફરિયાદ કરવામાં આવ્યું છે ધારાસભ્યો અને તેની સામે તેના વિરોધ સાથે તમામ જોઈ શકો છો કે ફાંસીના માછડા સાથે તમામ લોકો અહીં આવ્યા છે અને પોતાનો જે વિરોધ છે તે વિરોધ અહીં સ્પષ્ટપણે દેખાડી રહ્યા છે. આ સાથે જોયા છે શહેર પ્રમુખ જય શશીકાંતભાઈ, વિરોધ કરવામાં આવી રહ્યો છે ફાંસીના માછડા સાથે, આ અનોખો વિરોધ કેમ? અમારું એક જ સૂત્ર, વીએસ બચાવો કાં તો અમને ફાંસીના માછડા ચડાવો. જે રીતે કોર્પોરેશન અંદર ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદનું કોઈ તથ્ય છે નહીં, એક દબાણથી ફરિયાદ કરવામાં આવી છે. અને હું ચોક્કસ કહું છું કે અમે જ્યાં સુધી વીએસ બચશે નહીં એનો ટાર્ગેટ જે રીતે ચાલુ છે યથાવત સ્થિતિમાં ચાલુ નહીં રહે ત્યાં સુધી અમે જ્વલત કાર્યક્રમ આપી અને અમદાવાદ શહેરને ધર્મોડીશું એ અમારી એક જ માગણી, વીએસ બજાવો.
ચોક્કસ વીએસ બચાવની માંગ સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો પણ જોયા છે, કોંગ્રેસના ધારાસભ્યો પણ એને કંઈક કાળા કપડા પહેરીને આવ્યા છે. પોલીસ રોકવાનો પ્રયાસ કરશે તો કોંગ્રેસ શું કરશે? પોલીસ પોલીસનું કામ કરી શકે છે, અમે કોઈ સંઘર્ષ કરવાના નથી. અમે તો પોલીસમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી નહેરા સાહેબ અને એમનો સ્ટાફ જે પોલ વસાવા જે એમનો અધિકારી છે, એણે અમારા કાર્યકર્તાઓ સાથે મારઝૂડ કરી છે. એની પણ ફરિયાદ અમે કાઉન્ટર ફરિયાદ આજે અમે આપવાના છીએ. અમારો આંદોલન સમક્ષ સતત ચાલુ રહેશે. હવે દરેક વોર્ડમાં રેલીઓ ધરણાના કાર્યક્રમ થશે અને વીએસ હોસ્પિટલ પર અમે ઉપવાસ પર પણ બેસવાના છીએ. તમામ વોર્ડની અંદર કાર્યક્રમો આપશે, સાહેબ કોંગ્રેસ તમામ વોર્ડમાં જશે. આજે શું કાર્યક્રમ હશે? આજે વિરોધ કરશે, પોલીસ અટકાયત કરી લેશે? આજે તો અમે સામેથી પોલીસ સામે સરેન્ડર થવા જઈ રહ્યા છીએ. પોલીસ અમને ગિરફ્તાર કરે, અમારી પર કાર્યવાહી કરે, પણ વીએસ બચાવો એ અમારું મોટામાં મોટું અભિયાન છે. ચોક્કસ અહીં મોટી કહી શકાય કે વીએસ બચાવો તે અભિયાન થઈ રહ્યું છે. મારી સાથે બીજા પણ જોડાયેલા દિનેશભાઈ, એએમસીને તમે ઘણો બધો વિરોધ, સામાન્ય સભામાં પણ વિરોધ થયો હતો વીએસને લઈને. વીએસને લઈને અમે પ્રજાની આવાજ બનીને વિરોધ પક્ષના નેતા તરીકે, વિરોધ પક્ષના કાઉન્સલર તરીકે કોર્પોરેશનો પણ રજૂઆત કરી હતી, પણ ભારતીય જનતા પાર્ટીના સત્તાના જોરે જે રીતે એમના કાઉન્સલરે બોર્ડમાં અવાજ દબાવવાના પ્રયત્નો કર્યા, બોર્ડમાં ધમાલ કરી અને બોર્ડ બંધ કરવાનું કામ જે કર્યું એ કદાચ લોકશાહીના વિરુદ્ધનું કૃત હતું અને અમારી અવાજ દબાવવાનું આ ભારતીય જનતા પાર્ટીનું કાવતરું હતું. ભાજપને કાવતરું માનવામાં આવી રહ્યું છે. મારી સાથે બીજા પણ જોડાયા છે. વાત કરીએ બદ્રુભાઈ, જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, વિરોધ શા માટે કરવો પડી રહ્યો છે? વીએસ હોસ્પિટલને બંધ કરવાનો જે કારસો કરવામાં આવ્યો છે એની સામે આપણે લોકો આંદોલન કરી રહ્યા છે અને જે પ્રમાણે અમારા ઉપર ખોટા ખોટા કેસ ઉભા કરવામાં આવ્યા છે અને લોકશાહીનું ગળું ટૂંકવાનો જે પ્રયાસ કર્યો છે, એટલે અમે જાતે ફાંસીના માછડ ચડવા માટે તૈયાર છે. આ લોકો પ્રજા માટે કોંગ્રેસ પર છેલ્લા શ્વાસ સુધી લડશે અને એના માટે આજે અમે લોકો ગળામાં ફાંસો નાખીને આજે પોલીસ સ્ટેશનમાં હાજર પણ થવાના છે. બીજો કસ માન બની કે વાત કરીએ પોલીસ દ્વારા આપણી અટકાયત પણ કરવામાં આવશે તો કોંગ્રેસ કાર્યકર અટકાયત કાપશે ખરી? તો કોંગ્રેસના આ તમામ કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી છે. કારણ કે પોલીસ સ્ટેશનની બહાર અત્યારે મોટી સંખ્યામાં પોલીસનો જંગી કાફલો પણ તૈનાત કરી દેવાયો છે. કાર્યકર્તાઓ પણ અહીંયા મોટી સંખ્યામાં પહોંચ્યા છે. હાલ હરમેશ સુખડિયા અમારી સાથે કારણ પોલીસ સ્ટેશનની બહારથી જોડાયા છે. હરમેશ, આપણે પૂછીશું કે અત્યારે પરિસ્થિતિ શું છે, કેટલા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે હવે? ચોક્કસથી પંકજ, વીએસ બચાવો આંદોલનને લઈને જે કોંગ્રેસના જે ધારાસભ્યો અને અન્ય જે કાર્યકર્તાઓ હતા તે લોકો આજે વહેલી સવારે રેલી યોજી અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાના હતા, જેને લઈને કારંજ પોલીસ સ્ટેશન તથા ઝોન 2 વિસ્તારમાં આવેલા તમામ જે પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને જે જિલ્લા પંચાયત પાસે જે કોંગ્રેસ ભવન આવેલું છે ત્યાં આગળ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. તમામ લોકો જે છે તે લોકોએ રેલી કાઢી હતી, રેલી કાઢ્યા બાદ ગેરકાયદેસર રેલી કાઢી હતી, કોઈ મંજૂરી લીધી ન હતી, તેના કારણેથી તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ તમામ લોકોની જે અટકાયત કરવામાં આવી છે તે લોકો હાલ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે. ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા સહિતના તમામ જે લોકો હતા તે તમામ લોકોને અત્યારે ત્યાં શાહીબાગ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા છે. ખાસ તો વાત કરવામાં આવે તો કારંજ પોલીસ સ્ટેશન ખાતે જે અન્ય પોલીસ સ્ટેશનના જે લોકો છે તે લોકોનો પણ અહીંયા સ્ટાફનો અત્યારે તૈનાત કરવામાં આવ્યા હતા. હું દ્રશ્યમાં આપણે બતાવવા માંગીશ કે તમામ જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે લોકોની સહિત ઝોન 2 વિસ્તારના તમામ જે પોલીસ કર્મચારીઓ છે તે લોકોને પણ કારંજ પોલીસ સ્ટેશન ખાતે તૈનાત કરી દેવામાં આવ્યા હતા. પરંતુ જો વાત કરવામાં આવે તો અગાઉ જે ફરિયાદ દાખલ થઈ હતી તે બાબત લઈને તેમના જે ધારાસભ્યો છે તે લોકોના વકીલો અહીંયા આવ્યા હતા, તેમની સાથે સીધી વાત કરીશું. કલ્પેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે કઈ બાબતને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, આજે તે લોકોની અટકાયત કરવામાં આવી છે તે બાબતને લઈને શું કહેશો? વીએસ બચાવો અભિયાન હેઠળ કોંગ્રેસ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ જે આવેદનપત્ર આપવાના ધરણાનો પ્રોગ્રામ રાખ્યો હતો એ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક ખોટી ફરિયાદ કારંજ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી અને એ ફરિયાદના અનુસંધાનની અંદર કોંગ્રેસના ધારાસભ્યો શ્રી, શહેર પ્રમુખ શ્રી અને આગેવાન કાર્યકર્તાઓ આજે સ્વયંભૂ પોલીસ સ્ટેશન સમક્ષ પોતાનું ધરપકડ વાળવા માટે આવેલા હતા, પરંતુ આજે અહીંયા હાજર છીએ. કારણ પોલીસ સ્ટેશન આજે કોઈ ધરપકડ અમારી કોઈ સ્વીકારી નથી. જે રેલી કાઢવામાં આવી હતી તે રેલીની કોઈ મંજૂરી લેવામાં આવી નથી અને તેના કારણેથી તે લોકોની અટકાયત કરવામાં આવી છે અને અટકાયત કર્યા બાદ તે લોકોને હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા છે. હવે કાયદેસરની કઈ રીતે પ્રક્રિયા ભાર દર્શો, એક વકીલ થવાને નાતે તમે કઈ રીતે કાર્યવાહી કરશો? રેલી જે કાઢવાની હતી એ સ્વયંભૂ અમદાવાદની પ્રજા જોડાયેલી હતી, કારણ કે વીએસને જ્યારે બચાવવાનો પ્રશ્ન છે, જ્યારે ગરીબોની જે મફત સેવા જે વીએસમાં થતી હતી એને કોમર્શિયલાઇઝ કરવા માટે જે ભારતીય જનતા પાર્ટી કરેલું હતું, એટલે સ્વયંભૂ આજે પબ્લિક એક જોડાયેલી હતી કોંગ્રેસના આગેવાનો સાથે અને એ લોકો જ્યારે આવી રહ્યા હતા ત્યારે પોલીસે એ લોકોને જાહેરનામા ભંગનો એરેસ્ટ કરેલા છે. ચોક્કસ, જે રીતે આજે વકીલ છે તે વકીલોનું કહેવું છે કે આ તમામ જે કોંગ્રેસી ધારાસભ્યો અને જે કાર્યકર્તાઓ હતા તે લોકોની હાલ અટકાયત કરવામાં આવી છે. તમામ લોકોને પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા છે, તે લોકોની સામે અટકાયતી પગલાં પણ પોલીસ તરફથી લેવામાં આવ્યા છે અને આગામી સમયમાં અગાઉ જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તે બાબતને લઈને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જી પંકજ.
કે ધરપકડ વહોર્યા બાદ પણ અમે આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપવાનું ચાલુ રાખીશું, તો કયા કાર્યક્રમો હોઈ શકે? ચોક્કસથી, જે રીતે પહેલા દિવસે જ્યારે કોર્પોરેશનની જે સત્તાના જે પક્ષો છે તે પક્ષના લોકો સામે જે બાયો ચઢાવી હતી ને જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તે લોકોના કોઈ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નહોતું ને ઉલટી જે પોલીસ ફરિયાદ છે તે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને આજે તમામ લોકો જે છે તે પોલીસ સમક્ષ પોતાની ધરપકડ વહોરવા માટે આવ્યા હતા, પોતે હાજર થવા આવ્યા હતા, પરંતુ હવે તે લોકોની ધરપકડ થઈ નહીં હતી અને તે લોકોએ રેલી કાઢી તેને લઈને તે લોકોની અટકાયત કરવામાં આવી છે, ત્યારે આગામી સમયમાં વીએસ બચાવ આંદોલનને લઈને કાર્યકર્તાઓ છે તેમણે જીતુ વાઘાણી પર પ્રહાર કર્યા છે, ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે, કોર્પોરેશનના સત્તાધીશો પર પ્રહાર કર્યા છે તેમણે, તો બીજી તરફ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ માત્ર રાજનીતિ જ કરી રહી છે. એક તરફ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે તો બીજી તરફ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર પલટવાર કર્યો છે. બાબતને કોઈ પણ વિષય કોઈ પણ વ્યક્તિનો હોય કે લોકશાહીમાં બધાને રજૂ કરવાનો અધિકાર છે, પણ કાયદાની મર્યાદા મળીને સરકારી માલ મિલકતને નુકસાન કરવાના પ્રયાસો કે આખરે તો જનતાને નુકસાન છે. આ બધું જનતા થકી છે, જનતાનું છે, ત્યારે બધાએ સંયમ જાળવીને પોતાની વાતને પોતાનો મુદ્દો એ મૂકી શકે છે, પણ કાયદાની મર્યાદામાં કાયદો જાળવવાની જવાબદારી મારી પણ છે, આપની પણ છે અને સૌની છે.